subscribe now and press the bell icon. Never miss an update. नमस्ते विद्यार्थी मित्रों, जय श्री कृष्ण। गंगोत्री स्कूल गोंडल में आपनु स्वागत छे। आज आपणे धोरण 6 विषय विज्ञान पाठ 10 गति अने अंतरनु मापन तेमा केटलाक प्रश्नो विषे अभ्यास करीश। हवे आपणे आ प्रश्नोनी समझे ए पहेला थोड़ुक याद करी ले के आगला लेक्चर में आपणे जोयुं हतुं के आपणी आसपास केटली वस्तुओ जोवा मळे छे, તેમાંની કેટલી વસ્તુઓ છે એ સ્થિર હોય છે અને કેટલા એમાંની કેટલી વસ્તુઓ એવી હોય છે કે જે ગતિશીલ હોય છે। પછી આપણે વાત કરી હતી ગતિના પ્રકાર વિશે કે આપણે ચાર ગતિના પ્રકાર વિશે અભ્યાસ કર્યો, સુરેખ ગતિ, વક્ર ગતિ, વર્તુળાકાર ગતિ અને આવર્ત ગતિ। હવે આ ચારે ચાર ગતિના આપણે ઉદાહરણો વિશે પણ અભ્યાસ કર્યો, જેમ કે સુરેખ ગતિનું આપણે ઉદાહરણ જોઈએ તો સીધા પાટા પર ચાલતી ટ્રેન, વક્ર ગતિનું ઉદાહરણ જોઈએ તો કીડીની ગતિ, ત્રીજું વર્તુળાકાર ગતિનું આપણે ઉદાહરણ જોઈએ તો પંખાના પાંખિયાની ગતિ અને આવર્ત ગતિનું આપણે ઉદાહરણ જોઈએ તો હિંચકાની ગતિ। તો આપણે એ ગતિ વિશે અભ્યાસ કર્યો। પછી એ જ લેક્ચરમાં આપણે જોયું હતું કે કેટલા પ્રકારની ગતિ આપણને આપેલી હતી, જેનું આપણે વર્ગીકરણ કરવાનું હતું કે એમાંની કઈ ગતિ છે એ વક્ર ગતિ છે, કઈ છે એ સુરેખ ગતિ છે, કઈ છે એ આવર્ત ગતિ છે અને કઈ છે એ વર્તુળાકાર ગતિ છે। તો હવે આપણે આજે આ લેક્ચરમાં કેટલાક પ્રશ્નોના ઉત્તર મેળવવાના છે અને સમજવાના છે। હવે પહેલો પ્રશ્ન છે, ગતિના પ્રકાર ઉદાહરણ આપી સમજાવો। જે આપણે જે લેક્ચર આગળનો ગયો છે એમાં આપણે અભ્યાસ કર્યો એ પ્રશ્ન અહીં પૂછેલો છે કે ગતિના પ્રકાર ઉદાહરણ આપી સમજાવો। જેમાંનો આપણે પહેલાં તો સૌ પ્રથમ આપણને કીધેલું છે ગતિના પ્રકાર, તો પહેલાં તો આપણે ચારે ચાર ગતિ છે એના નામ લખવા કે ગતિના પ્રકાર છે એ ચાર, સુરેખ ગતિ, પછી બીજી ગતિ વક્ર ગતિ, ત્રીજી વર્તુળાકાર ગતિ, ચોથી આવર્ત ગતિ। હવે આ સમજાવવા સુરેખ ગતિ કોને કહેવાય, તો કે જો વસ્તુ સીધા માર્ગ પર ગતિ કરતી હોય તો તેને સુરેખ ગતિ કહેવાય। અને એનું એક એક ઉદાહરણ આપણે અહીંયા લખીએ તો સુરેખ ગતિનું આપણે લખીએ તો કે ઝાડ પરથી ફળનું પડવું। અહીં તમને જે ઉદાહરણ બીજું ખબર હોય તે તમે અહીં લખી શકો છો, અને સીધું ઉદાહરણ લખવાનું નથી, તમારે સુરેખ ગતિ પછી કોને કહેવાય, તો કે જે વસ્તુ સીધા માર્ગ પર ગતિ કરતી હોય તેને સુરેખ ગતિ કહેવાય, અને પછી ઉદાહરણ કરીને ઝાડ પરથી ફળનું પડવું। પછી વક્ર ગતિ, તો કે વક્ર ગતિ આપણે જોઈએ તો કે જે પદાર્થનો ગતિમાર્ગ વક્ર રેખા હોય તેને કહેવાય વક્ર ગતિ। જે પદાર્થનો ગતિમાર્ગ વક્ર રેખા હોય તેને વક્ર ગતિ, અને એનું ઉદાહરણ તરીકે આપણે જોઈએ તો કે કીડીની ગતિ। પછી ત્રીજું છે વર્તુળાકાર ગતિ, કે દોરી પર દોરી વડે પથ્થર બાંધેલ છે તેને આપણે ગોળ ગોળ ફેરવીએ છીએ તે છે વર્તુળાકાર ગતિ। એટલે કે જે પદાર્થ વર્તુળાકાર માર્ગે ગતિ કરતો હોય તેને કહેવાય વર્તુળાકાર ગતિ, અને એના ઉદાહરણમાં આપણે જોઈએ તો કે ચગડોળની ગતિ। પછી ચોથી છે આવર્ત ગતિ, તો કે જે વસ્તુ નિશ્ચિત સમય અંતરાલ પછી પોતાની ગતિનું પુનરાવર્તન કરતો હોય તેને કહેવાય આવર્ત ગતિ।
અને આવર્ત ગતિના ઉદાહરણ તરીકે આપણે લઈએ સૂચકાની ગતિ. હવે અહીં તમને ખાલી ગતિના નામ અને ઉદાહરણ લખેલા છે, પરંતુ તમે જ્યારે આ પ્રશ્ન પૂછશો ત્યારે 4 માર્કમાં પૂછાશે, એટલે એ પ્રમાણે તમારે લખવાનું થશે. સુરેખ ગતિ, તો સુરેખ ગતિ કોને કહેવાય અને એનું ઉદાહરણ. વક્ર ગતિ કોને કહેવાય અને એનું ઉદાહરણ. વર્તુળાકાર ગતિ કોને કહેવાય અને વર્તુળાકાર ગતિનું ઉદાહરણ. આવર્ત ગતિ કોને કહેવાય અને આવર્ત ગતિનું ઉદાહરણ. અને અહીં જે ઉદાહરણ લખેલા છે એ જ લખવા ફરજિયાત નથી, તમને બીજા આવડતા હોય તો પણ તમે અહીં લખી શકો છો. બીજો પ્રશ્ન છે, લંબાઈના એકમો ક્યાં ક્યાં છે તેમની વચ્ચેનો સંબંધ જણાવો. તો લંબાઈના એકમો, તો કે મિલીમીટર, જેને આપણે શોર્ટ ફોર્મમાં મિલી કહીએ છીએ, સેન્ટીમીટર, જેને આપણે શોર્ટ ફોર્મમાં સેમી કહીએ છીએ, મીટર અને કિલોમીટર. એમાં તમે કહી શકો મિલીમીટર સૌથી નાનો એકમ છે, નાનો એકમ, અને કિલોમીટર સૌથી મોટો એકમ. હવે આ સંબંધો જાણીએ, તો કે 1 સેન્ટીમીટર બરાબર કેટલા મિલી થાય, એટલે કે કેટલા મિલી મીટર થાય. તો કે 1 સેન્ટીમીટર બરાબર કેટલા મિલીમીટર, તો કે 10 મિલીમીટર. પછી 1 મીટર બરાબર ખાલી જગ્યા સેન્ટીમીટર કેટલા સેન્ટીમીટર થાય, તો કે 100 સેન્ટીમીટર થાય. અને 100 સેન્ટીમીટર બરાબર કેટલા મિલીમીટર થાય, તો કે 1000 મિલીમીટર થાય. પછી 1 કિલોમીટર બરાબર કેટલા મીટર, તો કે 1 કિલોમીટર બરાબર 1000 મીટર થાય. તો આ છે એ બધા એકમો વચ્ચેનો રહેલો સંબંધ, જે તમે ગણિતમાં આ સેમેસ્ટરમાં જ અભ્યાસ કરો છો અત્યારે, અથવા તો કરી ગયા છો. તો આ એના એકમો અને એ એકમો વચ્ચેનો સંબંધ જે તમારે દર્શાવવાનો. પછી આપણે કેટલાક પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર મેળવીએ. તો અહીં આપણને એક પ્રશ્ન પૂછેલું છે કે સુરેખ ગતિનું એક ઉદાહરણ આપો. તો અહીં તમારે જે લખવું હોય એ કે ધનુષ્યમાંથી છૂટેલા તીરની ગતિ. હવે અહીં પ્રશ્નમાં તમે સુરેખ ગતિનું છે એવી રીતે તમને ચારે ચાર ગતિનું પૂછીએ, કે વર્તુળાકાર ગતિનું એક ઉદાહરણ આપો, આવર્ત ગતિનું એક ઉદાહરણ આપો અને વક્ર ગતિનું એક ઉદાહરણ આપો. એટલે દરેક ગતિના ઉદાહરણ આપણે યાદ રાખવાના થશે. પછી બીજો પ્રશ્ન, જમીન પર ગબડતો દડો કયા પ્રકારની ગતિ કરે છે. તો કે આપણે જમીન પર દડો છે એને આપણે આમ ગબડાવી, ધક્કો મારી એટલે ગબડે, તો એ કયા પ્રકારની ગતિ છે. તો કે એક તો જ્યારે દડો ગબડે છે ત્યારે એ પોતે ગોળ 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 ફરે છે, એટલે એક થયું વર્તુળાકાર ગતિ. પછી જ્યારે તમે દડાને ગબડતા જોયું હશે તો એ સીધો જ ગતિ કરતો હશે, તો જે સીધી રેખામાં ગતિ કરતા હોય એને કેવી ગતિ કહેવાય, તો કે સુરેખ ગતિ. તો કે જમીન ઉપર જે દડો ગબડે છે એ આ બે ગતિ એક સાથે કરે છે, વર્તુળાકાર ગતિ પણ કરે છે અને સુરેખ ગતિ પણ કરે છે. પછી 2.5 મીટરને સેન્ટીમીટરમાં ફેરવો. હવે મીટર છે એ સેન્ટીમીટર કરતા કેવો એકમ છે, મોટો. સેન્ટીમીટર નાનો એકમ છે અને મીટર મોટો એકમ છે. હવે
एक मीटर बराबर कितना सेंटीमीटर थाय 100। तो हवे एवी रीते आपणे જોવાનું છે કે 2.5 મીટર છે, 1 મીટર બરાબર 100 સેન્ટીમીટર થાય, તો 2.5 મીટર ગુણ્યા કેટલા સેન્ટીમીટર થાય, તો 2.5 ગુણ્યા 100 જે જવાબ આવે એટલા સેન્ટીમીટર થાય। 2.5 ને આપણે 100 વડે ગુણીએ તો આવે 250 સેન્ટીમીટર। પછી ચોથું, પૂઠાની જાડાઈ માપવા કયો એકમ વપરાય છે। હવે તમને ખબર છે પૂઠું તો કેવું હોય, એકદમ પાતળું હોય। હવે પૂઠું છે એ પાતળું હોય તેને આપણે મોટા એકમ વડે એનું માપન ના કરી શકીએ, તો સૌથી નાનો એકમ કયો છે, તો કે મિલીમીટર। તો આપણે એનું માપન છે એ મિલીમીટર વડે કરી શકીએ છીએ। પછી પાંચમો પ્રશ્ન છે, 3250 મીટરને કિલોમીટરમાં ફેરવો। મીટર છે એ નાનો એકમ, કિલોમીટર છે એ મોટો એકમ। હવે જ્યારે તમે નાના એકમમાંથી મોટા એકમમાં ફેરવો છો ત્યારે થશે ભાગાકાર। 1 કિલોમીટર બરાબર કેટલા મીટર થાય, તો કે 1000। તો આપણે આ મીટરને કિલોમીટરમાં ફેરવવા હોય તો 3250 ભાગ્યા 1000, કેમ કે 1 કિલોમીટર બરાબર 1000 મીટર, એટલે ભાગ્યા 1000। હવે આપણે આને જ્યારે ભાગાકાર કરીએ ત્યારે આપણને જેટલો જવાબ મળે એટલા કિલોમીટર થાય, તો કેટલું થશે, 3250 કિલોમીટર। જ્યારે તમે મોટા એકમમાંથી નાના એકમમાં કોઈ પણ માપને ફેરવો છો ત્યારે આવશે ગુણાકાર, અને જ્યારે તમે નાના એકમમાંથી મોટા એકમમાં ફેરવો છો ત્યારે આવશે ભાગાકાર। તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે અભ્યાસ કર્યો કેટલાક પ્રશ્નોના ઉત્તરમાં ગતિના પ્રકાર અને તેના ઉદાહરણ, પછી લંબાઈના જે એકમો છે તો એ એકમો વચ્ચે ક્યાં ક્યાં સંબંધો રહેલા છે તે, અને આપણે જોયા એક વાક્યના ઉત્તરમાં જેમાં સુરેખ ગતિના એક ઉદાહરણ આપો, પછી જમીન પર ગબડતો દડો છે એ બે ગતિ એક સાથે કરે છે, વર્તુળાકાર ગતિ અને સુરેખ ગતિ, અને પછી આપણે જોયું કે આપણે મીટરને સેન્ટીમીટરમાં ફેરવવું હોય તો શું કરવું પડે, મીટરને કિલોમીટરમાં ફેરવવું હોય તો આપણે કઈ રીતે ફેરવી શકીએ તે પણ આપણે શીખ્યું। તો વિદ્યાર્થી મિત્રો, હું આશા રાખું છું કે આજે આપણે જે ભણ્યા તે તમને સમજાઈ ગયું હશે। હવે નવી માહિતી સાથે ફરી મળીશું। થેન્ક યુ।